હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગુજરાતીમાં બીજા સત્રની શરૂઆત કરી દીધી છે. આપણે ગયા વિડીયોમાં બીજા સત્રનો પહેલો પાઠ એટલે કે પાઠ 8 ભણ્યા હતા. તેમાં અમે શબ્દાર્થ લખાવેલા હતા અને આપણે પાઠ્યમાંથી થોડી એવી સમજૂતી મેળવી હતી. આજે આપણે એ સમજૂતી તો ફરીથી મેળવશું, સાથે સાથે પાઠ પણ પૂરો કરશું. બધા પાઠ્ય ખોલો ગુજરાતીનું, તેમાં પેજ નંબર 40 ઉપર આવો. પેજ નંબર 40 માં આપેલો છે પાઠ 8 પત્ર લખવાની મજા. એમાં આપણે પેલા પેરેગ્રાફમાં જોયું કે શાળામાં બાળકો ભણવા જાય છે, એમના શિક્ષક તેમને કઈ રીતે ભણાવે છે અને એ વિદ્યાર્થી મિત્રો શિક્ષકને કેટલો પ્રેમ કરે છે એ વિશેની માહિતી આપેલી હતી. હવે બીજા પેરેગ્રાફમાં આપણે જોયું કે જેવું વેકેશનની સૂચના મળે છે કે તમારું આ તારીખથી વેકેશન પડવાનું છે, એટલે કે વેકેશન જાહેર થાય છે, તો વિદ્યાર્થી મિત્રો બધા ખુશ થતા થતા ઘરે જાય છે. હવે ઘરે જાય છે ત્યાં પાછળથી અશોકભાઈ આવીને એને પૂછે છે એના શિક્ષક કે તમે બધા દિવાળી વેકેશનમાં શું કરવાના છો, તમારે બધા દિવાળી વેકેશનમાં ફરવા જશો કે શું કરશો? એટલે વિદ્યાર્થીઓ એને જવાબ આપે છે, અમે નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈ ખાશું. આ સાંભળીને અશોકભાઈ એને થોડી સલાહ સૂચનો આપે છે. જો આગળના પેજ નંબર 41 ઉપર આપણને આપેલું છે, બધા આવો પેજ નંબર 41 ઉપર. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. યશ અમને કહે છે તમે અમને ભૂલી જશો પણ અમે તમને ભૂલશું નહીં. જો અશોકભાઈ હવે એને કહે છે નારેના તમે તે કંઈ ભૂલાઈ જવાય. અશોકભાઈ એને કહે છે નારેના તમને તે કંઈ ભૂલી જવાના હોય, હું તો તમને બધાને પત્ર લખીશ, હું તો તમને બધાને પત્ર લખીશ અને તમને બધાને યાદ કરીશ. વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને. પછી એ કહે છે સાહેબ પત્ર કઈ રીતે લખાય અમને શીખવાડો ને. અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો એટલે સમજાઈ જશે, કે મારો પત્ર તમને મળે એ તમે વાંચજો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કઈ રીતે લખાય. તમને પણ અત્યારે એવું જ હશે કે પત્ર કઈ રીતે લખાય તમને સમજાતું નહીં, પણ હમણાં જે આપણને નીચે પત્ર આપેલો છે એ આપણે વાંચશું એટલે આપણને ખબર પડી જશે કે પત્ર કઈ રીતે લખાય. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. જે અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ ટપાલીએ તેમને આપ્યો. હવે વેકેશન પડી ગયું છે, બધા પોતપોતાના ઘરે જાય છે, અશોકભાઈ જે પત્ર લખેલો છે એ બધા વિદ્યાર્થીઓને મળે છે, એટલે એ પત્ર આવે છે એ બધા વાંચે છે જે આપણને નીચે આપેલો છે. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યું, વારંવાર વાંચ્યું, આ રહ્યો એ પત્ર. હવે વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે આ પત્ર વાંચે છે અને વારંવાર વાંચે છે, પણ પત્ર એટલો સુંદર હતો કે બધાને વારંવાર વાંચવાનું મન થાય છે. અને પત્ર કયો હતો તો આપણે નીચે પત્ર આપેલો છે આપણે જોઈએ. જો અહીંયા જે પત્ર લખનાર છે એનું સરનામું હોય છે, આપણે જ્યારે પત્ર લખેલો છે ત્યારે મેં તમને સમજાવ્યું હતું. પત્ર કોણ લખે છે તો કે અશોકભાઈ, અહીંયા અશોકભાઈનું સરનામું આપેલું છે. જો અશોકભાઈ બી સોમપુરા, અશોકભાઈ બી સોમપુરા ના જે પપ્પાનું નામ છે એ ટૂંકમાં લખેલું છે, એની અટક છે અને લખનારનું નામ, પછી એની સોસાયટીનું નામ સરનામું છે. બી 26 અંબિકા સોસાયટી, મૂળ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. જ્યારે આ પાઠ્યપુસ્તક છપાણી હશે ત્યારનો જે પાઠની આમાં આવ્યો છે ત્યારની તારીખ આપેલી છે. જો એને સરનામું છે
ટૂંકું સરનામું અને એમાં બધી જ માહિતી આવી જાય છે એ રીતનું સરનામું આપેલું છે. એમાં તારીખ પણ નાખેલી છે, જ્યાં જરૂર છે ત્યાં અલ્પવિરામ પણ કરેલા છે, દેખાય છે બધાને, જો એમાં પૂર્ણ વિરામ ક્યાંય આવતું નથી. પછી એક લીટી છોડીને લખેલું છે પ્રિય બાળકો, પછી અલ્પવિરામ કરીને પત્રની શરૂઆત કરેલી છે. તમે બધા મજામાં હશો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. તમે પણ બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે મજામાં છું. દિવાળીની રજાઓમાં, પાછળ ફેરવો પેજ નંબર 42 પર, દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની અને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? એ દિવાળીની રજા હતી એટલે બધાને ખાવા પીવાની અને ફરવા જવાની ખૂબ મજા આવી ગયા હશે, સાચું ને? માં પ્રશ્નાર્થચિહ્ન, કારણ કે પ્રશ્ન પૂછે છે કે તમને બધાને મજા આવી ગઈ હશે ને. મને તમારી બહુ યાદ આવે છે, તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. હવે અશોકભાઈને કહે છે કે મને તમારા બધાની ખૂબ યાદ આવે છે. તમને પણ અત્યારે સ્કૂલ યાદ આવતી હશે, આવે છે ને બધાને? અશોકભાઈને પણ છે બધા બાળકો ખૂબ યાદ આવે છે અને કહે છે કે તમે મને પૂછતા હતા ને કે પત્ર કઈ રીતે લખાય, એ પત્ર આપણને અહીંયા આપે છે. જુઓ હવે, જો બધા ખાસ ધ્યાન દઈને સાંભળો, આમાં સાવ સહેલી રીતે આપેલી છે જેનાથી તમને પત્ર લખવામાં સહેલાઈ રહે અને જેને ન આવડતું હોય સમજવાનો બાકી હોય એને સમજાઈ જાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. ક્યાં લખવા? તો જ્યાં આપણે પત્ર, આપણે અત્યારે નોટબુક્સમાં પત્ર લખીએ છીએ, પણ જો તમે કોઈને પત્ર લખતા હોય તો નોટબુક્સમાં પત્ર લખી ન મોકલવાનું, એક કાગળમાં લખવાનું. તો જે પત્ર હોય આપણે લખવાના છે ને જમણી બાજુ, ઉપરની બાજુ લખવાનું હોય છે, મથાળે એટલે કે ઉપરની બાજુ. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણે જેમને પત્ર લખીએ છીએ એને યોગ્ય સંબોધન કરવું, જેમ કે આપણાથી મોટા હોય તો તેમને પૂજ્ય કે આદરણીય. આપણાથી કોઈ મોટા હોય, વડીલ છે આપણા, એને પૂજ્ય અથવા તો આદરણીય કહીને સંબોધન કરવું. અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે, મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ છે તો એના માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. આપણા મિત્ર છે કે આપણા સરખી ઉંમરના વ્યક્તિ છે, આપણા મિત્રનો હોય જેમ કે આપણા ભાઈ બહેનો છે, તો આપણે એને પ્રિય અથવા તો સ્નેહી લખી શકીએ છીએ. સંબોધન પછીથી અલગથી લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. સંબોધન પછીની જે નીચેની લાઈન છે એમાં યોગ્ય વિવેક વચન લખવું. વિવેક વચન એટલે કે આપણે એને આદર પ્રેમથી જે વાતો કહેતા હોઈએ છીએ એ વાતો છે એ પહેલાં પ્રેમથી લખ. આપણે કોઈને ખીજાવવા માટે પત્ર લખતા હોઈએ ને, આપણે કોઈને સલાહ સૂચન માટે પત્ર લખો, પણ પહેલું જે સંબોધન પછીનો પેરેગ્રાફ આવે એમાં છે આપણે વિવેક વચન, એટલે કે એને સારા લાગે એવી વાતો ખબર અંતર ટૂંકમાં પૂછતા હોય એવા શબ્દો લખવા જોઈએ. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. જો આપણાથી મોટા હોય એને આપણે પત્ર લખતા હોય એને આપણે સાદર પ્રણામ કરીએ, એના ખબર અંતર પૂછીએ, એવા વાક્યો તમે લખી શકો. અને જો તમારા મિત્રો અથવા તો ભાઈ બહેનોને પત્ર લખતા તો સ્નેહભરી યાદ તમે લખી શકો છો. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. આના પછી તમે જે કારણસર એને પત્ર લખતા હોય એ વિશે તમારે એમાં લખવું જોઈએ કે તમે એને શું કામે પત્ર લખો છો. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. પત્રના ત્રણ પેરેગ્રાફ પાડવાના હોય છે. પહેલા ભાગમાં શું લખશો તમે? સારા વિવેક વચનો. બીજા પેરેગ્રાફમાં તમે જે કારણસર એને પત્ર લખ્યો છે
એ બધી વિગતો લખશો. અને જે છેલ્લો પેરેગ્રાફ આવશે એમાં શું લખશો? વિદાય વચન, કે ત્યાં બધાને મારી યાદ આપજે, ત્યાં બધા કેમ હશે, આપણે ફરી મળશું, કેમ આપણે મહેમાન આવે તો પહેલાં આવો એવું કરીએ છીએ, એને આવકાર આપીએ છીએ, જેને ચા પાણી નાસ્તો કરાવીએ છીએ, પછી એ જાય ત્યારે એને આવજો કહીએ છીએ ને, ત્યાં બધાને યાદ આપજો, તમે ફરી આવજો, આવા બધા આપણે વાક્યો કહીએ છીએ. તો એવી જ રીતે પત્રમાં પણ છેલ્લો પેરેગ્રાફ છે એમાં આપણે બધાએ વિદાય વચન લખવાના છે. જેમ કે લિખિન સ્નેહાધીન રેશમાના નમસ્કાર, એટલે કે જ્યાં પત્ર પૂરો થાય છે ત્યાં લિખિન, તમે જેનું નામ છે જે પત્ર લખે છે એ વ્યક્તિના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય, આમ અહીં છે પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું અને પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. એના પછી જે પત્ર પૂરો થઈ જાય છે, પત્ર આપણે કવરમાં નાખી દઈએ છીએ, આપણે પત્ર લખીએ તો ખાલી પત્ર તો ન દેવાના, આપણે કવર દ્વારા પત્ર દેશું. હવે કવર છે અથવા તો પરબીડિયું છે એના પર જેને પત્ર તમારે દેવાનો છે, જેને માટે તમે પત્ર લખ્યો છે એનું નામ, સરનામું અને પિનકોડ નંબર લખવા જોઈએ. ત્રણ વસ્તુ ખાસ લખવી જોઈએ, કેમ આપણે પાર્સલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ તેનું નામ, સરનામું અને અથવા તો ગામનું નામ અને આપણે એના નંબર લખીએ, પણ અહીંયા શું લખવાનું છે? પિનકોડ નંબર, સરનામું અને નામ. ત્યાં અંગે જો ફોનની વ્યવસ્થા હોય તો આપણે પત્ર લખવાની જરૂર જ ન પડતી હોય, પરંતુ જો ફોન નંબર નહીં આવશે, કયા નંબર આવશે? પિનકોડ નંબર. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય છે. એક બાજુ છે, પહેલી બાજુ કોણ હોય છે? જેને પત્ર આપવાનો છે, અને બીજી બાજુ છે જેણે પત્ર લખ્યો છે એનું નામ અને સરનામું હોવું જોઈએ. આગળ હવે બધાને પત્ર કઈ રીતે લખવો સમજાય છે, અને પછી આગળ બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. આ સિવાય પણ જો આપણે પત્ર લખીએ તેમાં કેટલીક થોડીક કાળજી રાખવી જોઈએ. ના નિયમો પ્રમાણે જો પત્ર લખીએ તો કોઈ પણ વ્યક્તિ છે એને પત્ર વાંચવાની મજા આવશે. કઈ કઈ કાળજી રાખવી જોઈએ ચાલો જોઈએ. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. આપણે જે લખાણ લખ્યું છે ઉપર સરનામાંથી લઈને છેલ્લે લિખિન લખીને એ બધા જ અક્ષર મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખેલા હોવા જોઈએ. આડાવડા, સૂજે ને એવા, ઊંચાવાળા, ખરાબ અક્ષરો હોવા જોઈએ નહીં. જે તમે પેપરમાં અવ્યવસ્થિત અક્ષરો હોય છે એવા અક્ષરો હોવા જોઈએ ને, બધા સરસ અને સામેવાળા વ્યક્તિ સહેલાઈથી વાંચી શકે તેવા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો છે આપણે જે લીટી હોય છે એમાં આડી લીટીમાં સીધા લખેલા હોવા જોઈએ. અમુક વાર એવું હોય શરૂઆત સરસ કરી, ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત લખતા હોય, પછી આમ થોડી થોડી લીટી નીચે ઉતરતી જાય, વળી ઉપર ચડે, પછી આડાવડી થાય, લીટીની વચ્ચે લખાય ને ઉપર ને નીચે, એવા અક્ષરો હોવા જોઈએ ને. બધાને સારા અને એક જ સરખી લાઈનમાં લખેલા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. આપણે બે શબ્દ લખીએ છીએ એના વચ્ચે પણ થોડીક જગ્યા રાખીએ છીએ, તો આ બે અક્ષરો વચ્ચે, બે શબ્દો વચ્ચે અને બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર હોવું જોઈએ. આપણે બધાને વિચારતા હોય કે એક સરખું અંતર, એટલે કે આપણે બધાએ માપી માપીને ન લખવાના હોય. જો આ પત્ર લખેલો છે એમાં તમને જો ખબર પડશે, જો જેમ કે બે પછી શબ્દ, તો બે વચ્ચે કેટલી જગ્યા છે, પછી શબ્દ અને વચ્ચે પણ થોડીક જગ્યા છે ને, તો આવી રીતે થોડી થોડી જગ્યા રાખવી જોઈએ.
પછી બે લીટી વચ્ચે પણ યોગ્ય જગ્યા હોવી જોઈએ. તમે ક્યાંક એક લીટી છોડો, ક્યાંક બે લીટી છોડો, એવું હોવું જોઈએ નહીં. એક સરખું બધું હોવું જોઈએ. એના પછી અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોવી જોઈએ. ક્યાંક અક્ષરો ઘૂંટી ઘૂંટીને ઘાટા કર્યા હોય, ક્યાંક જાડા હોય, ક્યાંક પાતળા હોય, કે નાના હોય, કે મોટા હોય, ક્યાંક છેકછાક કર્યું હોય, કે એકદમ સ્વચ્છ હોય, એવું લખાણ હોવું જોઈએ નહીં. સારું, સરસ અને એક સરખું લખાણ હોવું જોઈએ અને સ્વચ્છ હોવું જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ. અક્ષરોનો વળાંક પણ એક સરખો હોવો જોઈએ. ક્યાંક આપણે એકદમ કર્સિવ રાઇટિંગ છે, ક્યાંક ત્રાસા અક્ષર લખીએ, એકદમ ઊભા અક્ષર લખીએ, એવા અક્ષરો હોવા જોઈએ નહીં. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોવો જોઈએ. જે વિરામ ચિહ્નોનો પણ યોગ્ય ઉપયોગ થયો હોવો જોઈએ. જે અલ્પવિરામ આવે છે, તમને બે ત્રણ વસ્તુ કહો છો તો એની વચ્ચે યોગ્ય અલ્પવિરામ મૂકો. કંઈ પ્રશ્ન પૂછો છો તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. કાંઈ એવી વાત તમને ખબર પડી છે તો આશ્ચર્ય ચિહ્ન મૂકો. તમે કોઈ વાક્ય એવું લખો છો જે તેને ભાર મૂકવા માંડે તો અવતરણ ચિહ્ન લખો. પૂર્ણ વિરામ છે તો ત્યાં પૂર્ણ વિરામ કરો. આવી રીતે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. લેખનમાં ક્યારેય ભાષાકીય ભૂલો હોવી જોઈએ નહીં. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. પત્ર લખો છો, તમે જે કારણસર પત્ર લખ્યો છે તો એ કારણસર તમે પત્ર લખો છો એ સ્પષ્ટ અને સરળ, સામેવાળા વ્યક્તિને સમજાઈ જાય તેવું હોવું જોઈએ. અમુક વાર વ્યક્તિ કેવા શું માગતા હોય અને બોલતા શું હોય એનો કહેવાનો અર્થ આપણે સમજી શકતા ન હોય. જેમ કે નાનું બાળ હોય એને કહેતું કંઈ હોય અને આપણે સમજતા કંઈક બીજું જ હોય, એવું હોવું જોઈએ નહીં. એટલે જે તમે કહો, તમારા વિચારો છે એમાં લખો છો, એકદમ સ્પષ્ટ અને ચોખ્ખા હોવા જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. હવે તમારો આ પત્ર મળશે તમને, તમે વાંચીને તમારી રીતે હવે તમારે પત્ર લખવાનો છે. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ તો કરી તે વિશે તો ખાસ લખો. હવે વેકેશનમાં તમે જે કાંઈ પ્રવૃત્તિઓ કરી છે એ વિશે તમારે પત્ર લખીને અશોકભાઈને જણાવવાનું છે, કે જેથી તમને પત્ર લખતા પણ આવડી જાય અને અશોકભાઈને ખબર પડે કે તમને કેટલો પત્ર લખતા આવડ્યો છે. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવ. જે વિદ્યાર્થીઓ એમને પત્ર લખશે બધા જ પત્રો વેકેશન પછી જ્યારે અશોકભાઈ શાળાએ આવશે ત્યારે અશોકભાઈ પત્ર લઈ અને ક્લાસમાં વાંચશે. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, ઈમેલ, કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, જેથી પત્રો છે એ ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે. પરંતુ ખુલ્લા મનથી તમારે જે પત્રમાં લખવું હોય તમે લખી શકો છો અને આવી રીતે પત્ર લખવાની અને પત્ર જે મળે એ વાંચવાની મજા કંઈક બીજી જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભકામના પાઠવું છું. લિખિત અશોક સોમપુરાના આશીષ. લિખિત કારણ કે એ વિદ્યાર્થી મિત્રો કરતાં મોટા છે, વિદ્યાર્થી મિત્રો તેના કરતાં નાના છે, એટલે બધાને આશીષ આપે છે કે તમને બધાને મારા આશીષ. તો હવે તમને પત્ર કઈ રીતે લખવો આવડે, બધાએ પાઠ ફરીથી વાંચવાનો છે. એક તમારી નોટબુકમાં હાથે જેવો આવડે એવો પત્ર બધાએ તમારા ફ્રેન્ડ્સને લખવાનો છે. તમારે ક્યાંય પોસ્ટ કરવાનો છે નહીં, મારે અત્યારે લખી અને તમારી પાસે રાખવાનો છે, જેથી તમને પત્ર લખતા આવડે અને પત્રમાં કઈ કઈ બાબતની કાળજી રાખ તે વિશે તમને બધાને જાણકારી થાય. ઓકે, તો બધાએ સરસ રીતે પાઠ વાંચવાનો છે, તમને બધાને પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે. ઓકે, ચલો બાય બાય.